કોંગ્રેસમાં જોડાયા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર. રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો પહેર્યો ખેસ. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યાના 70 દિવસમાં નવજોતસિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું. કેપ્ટને કહ્યું કે સિદ્ધુ પંજાબ માટે ફિટ નથી, તો ચન્નીએ કહ્યું સિદ્ધુને મળીને દૂર કરીશું નારાજગી. કેપ્ટન અમરિંદરસિંહ પહોંચ્યા દિલ્હી, થોડીવારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળે તેવી શક્યતા. ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શન મોડમાં. સરકારી અધિકારીઓ કર્મચારીઓને લોકોના પ્રશ્નો ઉકેલવા કરી તાકીદ. લોકોની સમસ્યા ન સાંભળનાર અધિકારી સામે કરાઈ લાલાંક. કોરોનાથી મોતના આંકડામાં વિસંગતા મુદ્દે કોંગ્રેસનો ગૃહમાં હોબાળો. દરેક મૃતકના પરિવારને 4 લાખનું વળતર ચૂકવવાની માંગ. ભાજપે કહ્યું નિયમ મુજબ અપાશે સહાય. ગુજરાત હજુ પડશે વરસાદ. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં સર્જાશે હવાનું દબાણ, તો 24 કલાક બાદ ગુજરાતના દરિયા કિનારે ભારેથી અતિભારે વરસાદની આગાહી.